આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે સુરતના એમએલએ કુમાર કાનાણીએ વધુ એક પત્ર લખ્યો છે. તો ખાદ્ય ચીજ વસ્તુઓમાં થતી ભેળસેળને લઈને વધુ એક પત્ર લખ્યો છે. કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને ભેળસેળ અને નકલી બનાવટો સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. અગાઉ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ પત્ર લખ્યો હતો. પત્રનો કોઈ જવાબ ન મળતા તેઓએ સીએમને પત્ર લખ્યો છે. આરોગ્ય વિભાગની બેદરકારી હોવાના આક્ષેપો પણ કર્યા છે. ભેળસેળ કરનાર સામે માનવ વધનો કાયદાનો માંગ પણ કરવામાં આવી છે અને સાથે જ વિધાનસભા સત્રમાં કડક કાયદો બનાવવા માટે પણ માંગ કરાઈ છે. તો સુરતના એમએલએ કુમાર કાનાણીએ વધુ એક પત્ર સીએમને લખ્યો છે. ખાદ્ય ચીજ વસ્તુઓમાં થતી ભેળસેળને લઈને પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો પત્રમાં તેઓએ ભેળસેળ અને નકલી બનાવટોને લઈને ભારે રોષ પણ વ્યક્ત કર્યો છે. અગાઉ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ પત્ર લખ્યો છે, પરંતુ કોઈ જવાબ ન મળતા તેઓએ સીએમને પત્ર લખ્યો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી, સુરતના એમએલએ કુમાર કાનાણીએ વધુ એક પત્ર સીએમને લખ્યો છે, શું માહિતી? સુખે સિંહા, જે પ્રકારે વાત કરવામાં આવે તો સુરતના વરાછા વિધાનસભાના જે ધારાસભ્ય છે કુમાર કાનાણી, તેમણે વધુ એક લેટર જે છે તે લખ્યો છે અને આ વખતે લેટર તેમણે સીએમને લખ્યો છે. મહત્વનું કહી શકાય કે જે શહેરમાં ખાદ્ય ચીજ વસ્તુમાં ભેળસેળ થઈ રહી છે તેમજ નકલી જે બનાવટો બની રહી છે તેની સામે ધારાસભ્ય કુમાર કાનાણી લાલઘુમ થયા છે અને આ ભેળસેળ અટકાવવા માટે થઈને અગાઉ તેમણે 25/5 ના રોજ કહી શકાય કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને એક પત્ર લખ્યો હતો, પરંતુ તેનાથી કોઈ પણ ફાયદો થયો નથી. તેને લઈને ફરીથી ગત રોજ સીએમને પત્ર લખ્યો હતો. કહી શકાય કે જે પ્રકારે વિધાનસભા સત્રમાં જે પણ ભેળસેળિયાઓ ઝડપાયા છે તેમની સામે માનવ વધ જેવો ગુનો ક્યાંક ને ક્યાંક બનાવવામાં આવે અને આ કોઈ પણ પ્રકારે ભેળસેળિયા પકડાય છે તેમની સામે માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે તે પોતાની માંગણી કરવામાં આવી છે. આગામી જે વિધાનસભા સત્ર બેસી રહ્યું છે તેમાં આ પ્રકારનો કાયદો જે છે તે પસાર કરવામાં આવે અને કાયદો ઘડવામાં આવે તે અંગે વિચારણા કરવામાં આવે તે માટે થઈને પત્ર લખ્યો છે. મહત્વનું કહી શકાય કે શહેરમાં અવારનવાર અધિકારીઓ ચેકિંગ કરતા હોય છે, પરંતુ તેના ખાલી માત્ર દંડ કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવે છે. તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે પણ ગંભીર આક્ષેપ કર્યા છે કે તે પણ પોતાનું કામ બેદરકારી ભર્યું કરી રહ્યા છે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો સુરતના એમએલએ કુમાર કાનાણીએ સીએમને સીધો પત્ર લખ્યો છે. અગાઉ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ પત્ર લખ્યો છે, પરંતુ પત્રનો કોઈ જવાબ ન મળતા તેઓએ સીએમને પત્ર લખ્યો છે. તો ભેળસેળ અને નકલી બનાવટો સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. પત્રમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે, ભેળસેળ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે અને સાથે જ વિધાનસભા સત્રમાં કડક કાયદો બનાવવામાં આવે તેવી માંગ સાથે તેઓએ પત્ર લખ્યો છે. ખાદ્ય ચીજ વસ્તુમાં ભેળસેળને લઈને એમએલએ કુમાર કાનાણીએ પત્ર લખ્યો છે. ધારાસભ્યએ પત્ર લખીને રજૂઆત કરી છે મુખ્યમંત્રીને. સાથે જ પત્રનો અગાઉ પણ પત્ર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને લખ્યો, પરંતુ કોઈ કાર્યવાહી ન થતા આ મામલે સીએમને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે.